વિદ્યાર્થી મિત્રો 27 મી તારીખે તમારી અકાઉન્ટ એટલે કે નામાના મૂળ તત્વની ગુજરાત બોર્ડ દ્વારા એકમ કસોટી લેવાની છે ક્લિયર અને એકમ કસોટીનું સોલ્યુશન એ આપણે આજના લેક્ચરમાં જોવાનું છે તો સોલ્યુશન એકદમ ઈઝી છે ખાલી માત્ર ધ્યાન અહીંયા રાખવાનું અને જેમ બને એમ વિડિયો વધારે જોવાનો એટલે કે શાંતિથી જોવો પડશે ચલો તો એમાં સૌથી પહેલા વાત કરીએ તો સેક્શન એ સૌથી પહેલા અહીંયા લખી દઈએ કે એકમ કસોટીનું સોલ્યુશન ક્લિયર અને એમાં સૌથી પહેલા તમને સેક્શન એ અને સેક્શન એ માં તમને બે ઓબ્જેક્ટિવ પૂછ્યા છે કેટલા ઓબ્જેક્ટિવ પૂછ્યા છે બે તમે બે ઓબ્જેક્ટિવ કયા છે એ પણ આપણે લખીને જોઈ લઈએ તો પહેલો ઓબ્જેક્ટિવ એવું લખ્યું છે જો ભાગીદારી કરારનામામાં મૂડી પર વ્યાજ અંગે કોઈ જોગવાઈ ન હોય તો મૂડી પર કેટલા ટકા વ્યાજ આપી શકાય આ એક પહેલો ક્વેશ્ચન છે અને જેના ઓપ્શન તો એના ઓપ્શનમાં સૌથી પહેલા આપ્યું છે એ 6% બી 9% સી 12% અને ડી કાઈ નહીં ક્લિયર અને પહેલા બીજો ક્વેશ્ચન બી આપણે લખી લઈએ અને એના પછી એનું સોલ્યુશન જોઈએ તો બીજા ક્વેશ્ચન માં એવું લખ્યું છે બેટા કે ભાગીદારી પેઢીનું પુનર્ગઠન કરતી વખતે ખાલી જગ્યા ખાતું બનાવવામાં આવે છે ક્લિયર તો સૌથી પહેલા એનો ઓબ્જેક્ટિવ લખી દઈએ તો એના ઓબ્જેક્ટિવ માં એવું લખ્યું છે પહેલો ઓપ્શન વેપાર ખાતું બેટા બીજો ઓપ્શન પુનઃમૂલ્યાંકન ખાતું બેટા ત્રીજો ઓપ્શન માલ મિલકત નિકાલ ખાતું અને ચોથો ઓપ્શન બી નફા નુકસાન ફાળવણી ખાતું તમને આ બે ઓબ્જેક્ટ આપેલા છે તો બંનેના આન્સર આપણે જોઈ લઈએ તો બંનેના આન્સર પૈકી પહેલું જોઈએ તો જો ભાગીદારી કરારનામામાં મૂડી પર વ્યાજ અંગે કોઈ ઉલ્લેખ ન હોય તો કેટલા ટકા વ્યાજ આપી શકાય તો બેટા આપણને ભાગીદારી કરારનામાની જોગવાઈઓમાં આપેલું છે જો ઉલ્લેખ કર્યો હોય તો જ વ્યાજ ચૂકવવામાં આવે છે પરંતુ એ ઉલ્લેખ કર્યો નથી તો જવાબ શું છે કાઈ નહીં એટલે કોઈ પણ પ્રકારનું વ્યાજ ચૂકવવામાં આવતું નથી ક્લિયર અને બીજો પોઈન્ટ બેટા ભાગીદારી પેઢીનું પુનર્ગઠન કરતી વખતે ખાલી જગ્યા ખાતું બનાવવામાં આવે છે તો આપણને ખબર છે કે ચેપ્ટર નંબર 4 માં એક નવા પ્રકારનું ખાતું આવ્યું જેનું નામ હતું પુનઃમૂલ્યાંકન ખાતું ક્લિયર ડન તો જવાબ શું છે બેટા તમારું પુનઃમૂલ્યાંકન ખાતું ક્લિયર ડન તો વિદ્યાર્થી મિત્રો સેક્શન એ જોયા બાદ હવે વાત કરીએ સેક્શન બી માં તો સેક્શન બી માં એક પાઠના બે પ્રશ્ન પૂછેલા છે ક્લિયર તો બંને પ્રશ્નો જોઈ લે બેટા પાઘડી એ કેવા પ્રકારની મુકત છે તો પાઘડીની વ્યાખ્યામાં જો તું એ જ લખવાનું છે બેટા પાઘડી એ ધંધાની પ્રતિષ્ઠાનનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત છે જો બેટા તમારે આટલું આપણું ના રાખવું હોય
અને સિમ્પલી આ લખી નાખો કે અદ્રશ્ય મિલકત છે તો પણ જવાબ સાચો પણ આપણે જે રીતે ચોપડીમાં આપેલું છે એ પ્રમાણે જોઈએ તો શું લખવાનું પાઘડી એ ધંધાની પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત છે ક્લિયર એ તમારો ક્વેશ્ચન નંબર 3 હવે વાત કરીએ ક્વેશ્ચન નંબર 4 તો ભાગીદારી પેઢીનું પુનર્ગઠન એટલે શું તો બેટા ચેપ્ટર નંબર 40 સંબંધની વ્યાખ્યાથી થાય છે તમને ખબર હોય તો લખીએ જુદા જુદા કારણોસર થતો ફેરફાર અથવા તો આવું ના લખવું હોય તો જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતો ફેરફાર એટલે ભાગીદારી પેઢીનું પુનર્ગઠન હવે અહીંયા તમને કીધું કે જુદા જુદા કારણોસર એટલે કે કોઈ ભાગીદારનો પ્રવેશ થાય અથવા કોઈ ભાગીદાર નિવૃત્ત થાય કોઈનું મૃત્યુ થાય ક્લિયર તો એ હતું તમારા સેક્શન બી માં બે ક્વેશ્ચન પૂછ્યા હતા પહેલા પાઘડી કેવી મિલકત છે અને ભાગીદારી પેઢીના પુનર્ગઠન એટલે શું ક્લિયર ડન તો વિદ્યાર્થી મિત્રો સેક્શન બી જોયા બાદ હવે વાત કરીએ સેક્શન સી તો સેક્શન સી માં ચેપ્ટર નંબર 1 નો ક્વેશ્ચન આપેલો છે એટલે કે આ સેક્શન સી માં 3 ગુણના 2 પ્રશ્ન આપેલા છે પહેલો પ્રશ્ન શું આપેલો છે તો વાંચીએ એ બી અને સી સરખા હિસ્સાના ભાગીદારો છે તો સૌથી પહેલા આને અન્ડરલાઈન કરીએ સરખા હિસ્સાના ભાગીદારો એટલે કે એ બી અને સી ત્રણેયને મળતો નફો કેવો હોય એક સરખો હોય ઓકે આ તેમની કુલ પૂડીનું પ્રમાણ 450000 છે એટલે કે આ 450000 ની પૂડીમાં એ બી અને સી ત્રણેયની પૂડીનો સરવાળો કરીશું તો પણ મળશે કે બેટા 450000 તેમની મૂડીનું પ્રમાણ 1:3:2 છે એટલે તો કુલ મૂડી આપી દીધી છે અને એમનું મૂડીનું પ્રમાણ બી આપી દીધું છે તો સૌથી પહેલા દરેક ભાગીદારોની મૂડી શોધીએ તો એ ની મૂડી બરાબર કુલ મૂડી 450000 ગુણ્યા 1/6 ક્લિયર ડન તો હવે બેટા આનો ભાગાકાર કરો તો આનો ભાગાકાર કરીશું તો 450000 ભાગ્યા 6 તમને જવાબ મળશે બેટા 75000 રૂપિયા એ રીતે બી ની મૂડી ની વાત કરીએ તો બી ની મૂડી બરાબર 450000 ગુણ્યા 3/6 તો તમને જવાબ મળશે 225000 રૂપિયા બેટા અને સી ની મૂડી 450000 ગુણ્યા 2/6 રૂપિયા 150000 ક્લિયર આ દાખલા કરીશું તો કુલ મૂડી અને મૂડીના પ્રમાણનો ઉપયોગ કરીને દરેક ભાગીદારોની મૂડી શોધી ક્લિયર આના પછી આગળ શું લખ્યું છે પેઢી મૂડી પર વાર્ષિક 9% દરે વ્યાજ ચૂકવે છે એટલે આપણે ટેબલ બનાવવું પડશે જેમાં આપણે સૌથી પહેલા બનાવવાનું બેટા વિગત એ બી અને સી ક્લિયર ચલો આપણું ટેબલ બની ગયું સૌથી પહેલા મૂડી પર વ્યાજ 9% મૂડી પર વ્યાજ 9% તો અહીંયા બેટા જો એ ની મૂડી કેટલી 75000 તો હવે તમારે શું કરવાનું તો આ બધાના 9% શોધીને પહેલા કારણ લખવાનું ક્લિયર તો 75000 ના 9% 6750 225000 ના 9% 20250 અને સીમા 150000 ગુણ્યા 9% 13500 બેટા ક્લિયર ખબર પડી ગઈ ઓકે એટલે કે આ પોઈન્ટ બી આપણો પૂરો થઈ ગયો આગળ ભાગીદાર સી ને વ્યાજ સહિત રૂપિયા 13500 મળ્યા છે તો એ અને બી ને મળતી રકમ શોધો તો બેટા કન્ફ્યુઝ થઈ જવાનું
તમને ખબર હોય તો આપણે કુલ રકમ તેને એક સૂત્ર આવતું બેટા મૂડી પર વ્યાજ પ્લસ નફો બરાબર કુલ રકમ આવતું હતું ક્લિયર ડન તો હવે શું કરીએ તો બેટા અહીંયા કેલ્સી માં જો અહીંયા જો શું લખ્યું છે સી ને વ્યાજ સહિત ટોટલ 73,500 મળે છે તો અહીંયા કુલ રકમ માં કેટલું લખીશું બેટા 73,500 ક્લિયર અને અહીંયા સી માં તો 13,500 મળ્યા હતા કઈ રીતે વ્યાજ શોધી તું તો અહીંયા 13,500 લખી દો બેટા તો 13,500 માંથી તમે સોરી 73,500 માંથી 13,500 બાદ કરો તો તમને નફો મળી જાય તો કેસો કે આ સર તો 73,500 માઇનસ 13,500 એટલે કે સી ને કેટલો નફો મળતો હતો 60,000 તો બેટા અહીંયા આવે ફરીથી એક્સપ્લેન કરું પ્લસ નફો બરાબર કુલ રકમ સી ના ભાગે કુલ રકમ 73,500 73,500 માંથી 13,500 મૂડી પર વ્યાજના છે ને બેટા તો બાકી વધેલા પૈસા કોને હશે નફાના એટલે કે 73,500 માંથી 13,500 બાદ કરો કેટલા મળે બેટા 60,000 ચલો આ એક પોઈન્ટ ખબર પડી ગઈ તો શું કહે આ સર હવે આગળ તો આ એ બી અને સી સરખા હિસ્સાના ભાગીદારો છે સરખા હિસ્સાના એટલે દરેક ભાગીદારને મળતો નફો સરખો હોય આને 60,000 તો આને પણ 60,000 અને આને પણ 60,000 બંનેનો સરવાળો 66,750 20 ને 60 ને 80,250 અને છેલ્લે ડબલ લાઈન એટલે કે એને મૂડીના વ્યાજ સહિત ટોટલ 66,750 જ્યારે બીને મૂડીના વ્યાજ સહિત 80,250 રૂપિયા મળશે એવું કહેવામાં આવે છે ક્લિયર ફરીથી આપણે કોન્સેપ્ટ રિવાઇઝ કરું છું જોઈ લો સૌથી પહેલા કુલ મૂડી અને મૂડીનું પ્રમાણ બંનેનો ઉપયોગ કરીને દરેક ભાગીદારની મૂડી શોધી ત્યારબાદ આપણે 9% દરે વ્યાજ શોધ્યું પેલા 75,000 9% 225,000 9% 150,000 9% એના પછી એ બી અને સી માંથી સી ની રકમ આપી દીધી 73,500 અને બે કુલ રકમ નાખી આ 73,500 માંથી 13,500 બાદ કરો તો તમને કેટલા મળે 60,000 અને પછી પ્રમાણ કયો બીજો સરખે છે 60 60 60 જવાબ પૂરો ક્લિયર ચલો તો આ ત્રણ ભાગના પ્રશ્નમાં પહેલો ક્વેશ્ચન આવતો બીજો ક્વેશ્ચન તો બીજા ક્વેશ્ચન માં એમ લખ્યું છે બેટા તો ભાવેશ વિપુલ અને હિરલ એક પેઢીના ભાગીદારો છે તેમનું નફા નુકસાનનું પ્રમાણ 2:2:1 છે જે ભવિષ્યમાં બદલીને 3:2:1 કરવાનું નક્કી કર્યું તો ત્યાગનું પ્રમાણ શોધો તો બેટા કન્ફ્યુઝ નહીં થવાનું સૌથી પહેલા આપણે જે ટેબલ બનાવતા હતા એ વિગત ભાવેશ વિપુલ અને હિરલ પેલા તો વિગત પછી ત્રણે ભાગીદારના નામ લખતા હતા એના પછી આપણે ચાર વસ્તુ લખતા હતા જૂનું પ્રમાણ જૂનો ભાર નવું પ્રમાણ નવો ભાર આવું એક લખતા હતા તો કેશો કે આ સર એના પછી મેં તમને કીધેલું છે કે દાખલાની શરૂઆતમાં જે તે પ્રમાણ આપેલું હોય એ હંમેશા હંમેશા જૂનું પ્રમાણ આપેલું હોય તો જૂનું પ્રમાણ કેટલું હશે બેટા 2:2:1 તો 2:2:1 અને નવું પ્રમાણ પાછળ જે આપેલું છે 3:2:1 આ મળી ગયું પણ હવે શું કરીશું તો જૂનો ભાગ શોધીશું અને જૂનો ભાગ શોધવા માટે કીધું જે તે ભાગીદારનું પ્રમાણ છેદમાં કુલ 2 ને 2 4 4 ને 5 આમાં પણ 2/5 આમાં પણ 1/5 હવે નીચેનું એટલે કે નવો ભાગ તો નવો ભાગ 3 છેદમાં કુલ 3 ને 2 5 5 ને 1 6 તો 3/6 2/6 1/6 ચલો આટલું ક્લિયર થઈ ગયું ડન ઓકે હવે આપણે શું શોધીશું બેટા ત્યાગનું પ્રમાણ તો સૌથી પહેલા ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ આવું કહેવાય તો એ શું કે હા સર ચલો તો જૂનો ભાગ તો સૌથી પહેલા બેટા લખીએ ભાવેશ માટે તો ભાવેશ બરાબર જૂનો ભાગ 2/5 માઇનસ નવો ભાગ 3/6
8 અને 5 આપણે ચોકડી ગુણાકાર કરતા હતા તો જો 6 2 12 વચ્ચે માઈનસ n ના n 5 તરી 15 છેદમાં 6 5 30 બાદ બાકી કરો તો માઈનસ 3 ના છેદમાં 30 ચલો આ કોનું મળ્યું બેટા 22 નું હવે વાત કરીએ વિપુલ નું બેટા તો વિપુલ બરાબર જૂનો ભાગ 2 ભાગ્યા 5 माइनस नवो भाग 2 भाग्या 6 5 6 चौकड़ी गुणाकार 6 2 12 વચ્ચે માઈનસ 5 2 10 છેદમાં 6 5 30 2 भाग्या 30 અને છેલ્લે હિરલ તો હિરલ બરાબર જૂનો ભાગ 1 भाग्या 5 માઈનસ નવો ભાગ 1 ભાગ્યા 6 પાછો તોડી ગુણાકાર 6 1 6 માઈનસ અહીંયા પણ માઈનસ 5 1 5 છેદમાં 6 5 30 તો જવાબ શું આવ્યો 1 ભાગ્યા 30 આ તો બેટા શું જવાબ આવ્યો પણ આને ખરેખર જવાબ કહેવાય નહીં આની બાજુમાં લાભ ત્યાગ લખવું પડે તો મેં તમને કીધું છું જેનું સૂત્ર વાપરી એનો જવાબ પ્લસ આવે અને જેનો જવાબ માઈનસ આવે તો ઊંધું લખવાનું ત્યારનું શું થાય લાભ તો પહેલાય શું કર્યું છે બેટા પહેલાય લાભ કર્યો છે બીજાએ ત્યાગ કર્યો છે અને ત્રીજાએ પણ ત્યાગ કર્યો છે તમે કહેશો સાહેબ કઈ રીતે તો અહીંયા જો બેટા આનો જવાબ કેવો આવ્યો પ્લસ આનો જવાબ કેવો આવ્યો પ્લસ પણ આનો જવાબ માઈનસ તો બેટા ખબર પડી ગઈ સેક્શન સી ના તમે બે ભેગા કરી જોઈ લીધા દાખલા નંબર 5 અને દાખલા નંબર 6 પ્રિયન જોઈ લો શાંતિથી આખા બોર્ડ પર તમે એને સેક્શન એ સેક્શન બી સેક્શન સી અને નું સોલ્યુશન આપણે મૂકી દીધું છે ધ્યાનથી જોઈ લો ચલો હવે એકમ કસોટીમાં વાત કરીએ તો સેક્શન બી તો સેક્શન બી માં તમને પાવડીનો દાખલો આપેલો છે તો પાવડીના દાખલામાં શું કીધું છે મેં ટૂંકમાં રકમ લખી છે બારીક સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ અનુસાર ભાગી ગણો તો બેટા તમને બધાને કન્ફ્યુઝન હોય કે સર આમાં ભારિત સરેરાશ વાપરવું કે સાદી સરેરાશ વાપરવી પણ દાખલામાં તો કહી દીધું છે કેવું ભારિત સરેરાશ એટલે કે તમને જે કંઈ પણ નફો આપેલો હશે એ નફો સતત વધતો હશે કાં તો સતત ઘટતો હશે આગળ તો અહીંયા જો 5 વર્ષ આપેલા છે 14 15 15 16 16 17 17 18 18 19 5 વર્ષનો નફો આપેલો છે હવે બેટા જોઈએ પહેલા 45 હતા 45 ના થાય કે ના 50 નફો વધ્યો 50 ના 65 નફો વધ્યો 65 ના 75 નફો વધ્યો 75 ના 90 નફો વધ્યો એટલે કે આપેલા 5 વર્ષોમાં નફો સતત વધતો જાય તો કદાચ જો આ શબ્દનો ઉલ્લેખ ના કર્યો તો પણ તમારે મગજ દોડાવવું પડે અને એના પછી વાત કરીએ તો ધંધાની મિલકતો ધંધાના દેવા અને અપેક્ષિત વળતરનો દર હવે તમારા માઇન્ડમાં કન્ફ્યુઝન સાહેબ ધંધાની મિલકતો ધંધાના દેવા કઈ છે બેટા કુલ મિલકતો અને કુલ દેવા આપેલા છે તો બેટા સૌથી પહેલા તો આપણને ખબર છે તો એક્ઝામમાં પૂછાય તો આપણે આખું ફોર્મેટ જોઈ લેવાનું સૌથી પહેલા રોકાયેલી મૂડી બીજું અપેક્ષિત વળતરનો દર ત્રીજું સરેરાશ નફો અથવા તો ભારિત સરેરાશ નફો ચોથું મૂડીકૃત નફો અને પાંચમું પાગડી તો પહેલા સ્ટેપની વાત કરીએ રોકાયેલી મૂડી તને સૂત્ર ખબર છે મિલકતો માઇનસ દેવા અથવા તો જો લખવું હોય તો કુલ મિલકતો માઇનસ કુલ દેવા તો મિલકતો કેટલી આપી છે બેટા 6 લાખ દેવા કેટલા આપેલા છે 1,70,000 તો અહીંયા બેટા આપણે લખીએ 6 લાખ માઇનસ 1,70,000 6 માંથી 1 બાદ કરો 5 5 માઇનસ 70 એટલે 4,30,000 રૂપિયા બેટા આપણે તો અકાઉન્ટ ભણીને બધાને આપણે રૂપિયા લખતું રહેવાનું ક્લિયર ડન હવે વાત કરીએ અપેક્ષિત વળતરનો દર તો સામાન્ય અપેક્ષિત વળતરનો દર 10% તો અહીંયા શું લખીશું બેટા 10% ક્લિયર આગળ પારિત નફો મેં ટેબલ બનાવી નાખ્યું છે 12 તો કઈ રીતે કરવાનું 1 2 3 4 5 ગુણાકાર 45,000 ગુણ્યા 1 45,000 50 2 1,00,000 65 તરી તો એ તો બેટા કેન્સલ કરવું પડે ને તો કદાચ આવડતું હોય તો ઉતાવળમાં ભૂલ બી પડી જાય તો 1,95,000 75 4 3,00,000
ત્યાર બાદ છેલ્લે 9 5 45 450 થશે ચલો આટલી વસ્તુ તો બધા આવતી હશે પછી શું કરવાનું આનું ટોટલ ભાગ્યા આ તો કરીએ બેટા 45000 પ્લસ 1 લાખ પ્લસ 1 લાખ 95000 પ્લસ 3 લાખ પ્લસ 4 લાખ 50000 તો તમને ટોટલ મળે બેટા 10 લાખ 90000 રૂપિયા અને આનું ટોટલ 1 ને 2 3 3 ને 3 6 6000 10 10 ને 5 15 હવે બેટા અહીંયા મારા જોડે જગ્યાનો અભાવ છે તો અહીંયા બાજુમાં અથવા તો ચલો અહીંયા સાઈડમાં તમને સમજાવી દઉં છું ભારી સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર 10,90,000 ભાગ્યા 15 તમારો જવાબ મળે બેટા 72,666.67 એવું મળ્યો તો આપણને ખબર છે કે આપણે શું કરવું પોઈન્ટ પછી આપણો 5 કે 5 કરતા મોટો હતો આપણે ઉમેરી દઈએ છે તો આનો જવાબ આપણો રૂપિયા 72,667 તો અહીંયા હું ડાયરેક્ટ જવાબ લખું છું રૂપિયા 72,667 ક્લિયર બેટા ડન જે તમારે અહીંયા દર્શાવવાનું આગળ મૂડીકૃત નફો બરાબર સરેરાશ નફો છેદમાં અપેક્ષિત વર્તમાન દર ગુણ્યા 100 સરેરાશ નફો ઉપર સુધી બેટા અપેક્ષિત વર્તમાન દર 10% પણ બેટા જ્યારે ગુણાકાર લઈએ તો ટકા લખવાની જરૂર હોતી નથી તો બેટા અહીંયા ટૂંકમાં લખું છું 72,667 છેદમાં 10 ગુણ્યા 100 તો 72 જો 00 બરાબર નાખો તો અહીંયા મળશે રૂપિયા 72,6670 એટલે કે 7,26,670 અને છેલ્લું પાવડી બરાબર મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી તો મૂડીકૃત નફો 7,26,670 માઇનસ રોકાયેલી મૂડી સ્ટેપ નંબર 1 4,30,000 તો જવાબ 7,26,670 માઇનસ 4,30,000 તમારો જવાબ આવ્યો 2,96,670 આ તમારો પાવડીનો જવાબ આવ્યો એટલે સેક્શન ડી પણ પૂરો ક્લિયર ડન